નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતથી અષ્ટગુરુ સંબુદ્ધ શાસ્ત્રી આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી આર્ય વિનાયકાય નમઃ. આજનું પંચાંગ અને રાશિ ફળ 25 જાન્યુઆરી 2023 બુધવાર. સૂર્યોદય 7:16, સૂર્યાસ્ત 18:26. 2079 માધ્યમા શુક્લ પક્ષ તિથિ 14/12/34 સુધી. પૂર્વા ભાદરપદ નક્ષત્ર 20:05 સુધી. પરિધ યોગ 18:14 સુધી. કરણ 23:25 સુધી. દર્શક મિત્રો, આજના શુભ મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત 12:17-13:01 સુધી. ગુલિક કાળ શ્રેષ્ઠ મુહૂર્ત 11:17-12:39 સુધી. મિત્રો, આ શુભ મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. આજના અશુભ મુહૂર્ત યમઘંટ યોગ 8:33-9:55 સુધી. રાહુકાલ 12:39-14:02 સુધી. મિત્રો, આ અશુભ મુહૂર્તમાં શુભ કાર્ય કરશો નહીં. આજની યાત્રાની દિશા છે દક્ષિણ અને પશ્ચિમ. આજે ગોળખાઈ પ્રસ્થાન કરવાથી લાભ થશે. આજના દિવસનું મહત્વ વિનાયક ચોથ, શ્રી ગણેશ જયંતી, વરદ ચતુર્થી, પંચક અને ભદ્રા સમાપ્ત 12:35. આજે જન્મેલા બાળકોનું નામકરણ કુંભ રાશિની ઉપર 14:29 સુધી ગ સ સ સ અક્ષરે નામકરણ કરવું. ત્યારબાદ મીન રાશિની ઉપર દ ચ જ થ અક્ષરે નામકરણ કરવું શાસ્ત્ર સહમત છે. દર્શક મિત્રો, ભવિષ્યના ગર્ભની આગાહી 25 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી કોઈ રાજનેતાનો મૃત્યુ યોગ થાય છે. રોગચાળો વધુ ફેલાશે. જનમાનસ ભયભીત, મૃત્યુ યોગ, દેશમાં તોફાન, દુર્ભિક્ષકારી, વિનાશકારી પ્રકોપના યોગ. પ્રજા પરેશાન થશે, સાવધાન રહેવું. આજના બજારની તેજી મંદી. ચાંદી, રૂ, સૂતર, કાપડ, કપાસ, શણ, સરસવ, રસ પદાર્થ, અનાજ વગેરેમાં મંદીનો માહોલ રહેશે. દર્શક મિત્રો, હવે જોઈએ રાશિના રહસ્ય કાર્યક્રમમાં 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. હવે જોઈએ રાશિફળ. રાશિ મેષ. દર્શક મિત્રો, આજે તમે જે પણ કાર્ય કરવાનો પ્રયાસ કરશો શરૂઆતમાં તેમાં અવરોધ આવશે, પરંતુ તમે પરિણામ સંતોષજનક રહેશે. પૈસા સંબંધિત વ્યવહાર આજે જરૂર કરતાં વધુ રહેશે. ધિરાણની લેવડ દેવડ ચાલુ રહેશે. તેમ છતાં આજે આર્થિક બાજુ મજબૂત રહેશે. વેપારી લોકો લાલચમાં પડીને રોકાણ કરશે, તે લાભદાયક પણ રહેશે. શેર સટ્ટાબાજીથી મધ્યમ લાભ થશે. બેરોજગાર લોકો પ્રયત્નો કરવા પર ચોક્કસપણે સારી જગ્યાએ નિયુક્ત થઈ શકે છે. મહિલાઓના નમ્ર વ્યવહારથી પરિવારનું વાતાવરણ ખુશનુમાં રહેશે. સભ્યની જીત પૂરી કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે. દર્શક મિત્રો, હવે રાશિ આવે છે વૃષભ. આજે આર્થિક રીતે સારો દિવસ હોવાના કારણે આજના દિવસે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકશો. ઈચ્છાઓ પૂર્ણ થવા પર પારિવારિક વાતાવરણ પણ ઉલ્લાસભર્યું રહેશે. વેપારીઓ સમયસર કામ પૂર્ણ કરી શકશે નહીં, જેના કારણે તેમને અપમાનિત થવું પડશે. આજે પૈસાને લઈને કોઈકની સાથે વિવાદ થવાની ચોક્કસ સંભાવના છે. છતાં ધીરજ રાખશો, નહીતર ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. દર્શક મિત્રો, મહિલાઓ આજે ખર્ચ કરવામાં આગળ રહેશે, પરંતુ ખોટી જગ્યાએ રોકાણ કરવાની પ્રબળ સંભાવના છે. અને કાળજી રાખીને જ કોઈક વસ્તુની ખરીદી કરજો. વિદ્યાર્થીઓએ મહેનત કર્યા પછી પણ આશાસ્પદ પરિણામ મળશે નહીં. જૂની બીમારીના કારણે પરિવારના વડીલો આજે વધુ ચિંતિત રહેશે. દર્શક મિત્રો, હવે રાશિ આવે છે મિથુન. આજના દિવસે પ્રતિકૂળ સંજોગો આખો દિવસ તમારો સાથ છોડશે નહીં.
આજે તમે જેની સાથે સંપર્કમાં હશો તેને પણ તમે ચોક્કસપણે દુઃખદ સમાચાર આપશો. આજે તમારો મૂડ જોઈને વિરોધીઓ ખુશ થશે. નોકરી અથવા ધંધાના સ્થળે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે. કેટલાક મહત્વપૂર્ણ કામ લાંબા સમય સુધી અધૂરા રહેશે. સ્વભાવમાં પણ ચીડચીડીઓ હોવાથી પ્રિયજનો તમારાથી અંતર રાખશે. આકસ્મિક મુસાફરીની શક્યતાઓ બનશે. જો શક્ય હોય તો ભવિષ્ય માટે તેને ટાળજો. આજે મતભેદના કારણે ઘરેલુ દૈનિક કામમાં વિલંબ થશે. મહિલાઓ ભાવુક થઈને કોઈ ખોટા નિર્ણય લઈ શકે છે જેનો પાછળથી એમને પસ્તાવો થશે. ધીરજપૂર્વક દિવસ પસાર કરવો તો ફાયદામાં રહેશો. વાણી અને વર્તનને યોગ્ય રીતે ઉપયોગ કરજો, નહીતર નાણાકીય નુકસાન થઈ શકે છે. રાશિ આવે છે કર્ક. દર્શક મિત્રો, તમારો દિવસ આજે રાહતદાયક રહેશે. આર્થિક રીતે દિવસ બહુ મહત્વનો નહીં હોય, પરંતુ સામાજિક રીતે આજે કંઈક શુભ થવાનું છે. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. લોકો તમારી સાથે નિકટતા વધારશે. આજે તમારા સંપર્કમાં આવનાર દુઃખી લોકો પ્રસન્ન થઈને જશે. તમે સંબંધો પ્રત્યે પણ વધુ પ્રમાણિક રહેશો. નોકરી કરતા લોકો અધિકારીઓના પ્રિય બનશે. મધ્યાહન પછી મનમાં કોઈ ગુપ્ત ઉપકરણ ચાલતું રહેશે. આજે ઉકેલવામાં સમય લાગી શકે છે. દર્શક મિત્રો, નાણાકીય રીતે દિવસભરની મહેનત ફળદાયી રહેશે. તેમ છતાં આજે તમે શારીરિક શ્રમ કરતા માનસિક શ્રમથી વધુ નફો મેળવી શકશો. ઘર અને પરિવારના નાના મોટા વિવાદો થઈ શકે છે. દર્શક મિત્રો, હવે રાશિ આવે છે સિંહ. આજનો દિવસ પૈસાની સાથે તમારા માન સન્માન પણ વધારો કરશે, પરંતુ અસંયમિત વૃત્તિઓના કારણે સન્માન ગુમાવવા માટે તમે પોતે જવાબદાર હશો. મનોરંજનને કામ સાથે ભેળવો નહીં, નહીંતર નફાને બદલે નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં અચાનક પરિવર્તન આવશે. તેમ છતાં દિનચર્યા પર આનાથી અસર થશે નહીં. તમે સમયસર કાર્ય પૂર્ણ કરશો. બુદ્ધિપૂર્વક નિર્ધારિત કાર્યોમાં સફળતા જલ્દી પ્રાપ્ત થશે. કાર્ય સંબંધિત લોકો માટે દિવસ વિશેષ લાભદાયી રહેશે. તંત્ર મંત્ર અથવા જ્યોતિષની સાથે સંપર્ક કરશો. આજે વેપારી વર્ગ કાળજી લઈને રોકાણ કરવું જોઈએ. નજીકના ભવિષ્યમાં છેતરપિંડી થવાની સંભાવના છે. વડીલોના સંયોગથી પરિવારની સ્થિતિ સામાન્ય રહેશે. ઘરના વડીલો કોઈ ગંભીર સમસ્યામાંથી સરળતાથી બહાર નીકળી જશે. હવે રાશિ આવે છે કન્યા. દર્શક મિત્રો, તમારો દિવસ વ્યસ્તતાથી ભરેલો રહેશે. દિવસની શરૂઆતથી ભગવાનની આરાધનાથી થશે, જેના પરિણામે તમને દિવસભર પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવાની શક્તિ મળશે. આધ્યાત્મિકતાની સાથે સાથે પરોપકારની ભાવના પણ આજે પ્રબળ રહેશે. દિવસના મોટાભાગનો સમય શુભ કાર્યમાં પૂર્ણ થશે. આજે તમને કોઈ ખાલી હાથે જવા દેશે નહીં. સાંસારિક દુનિયામાં માન સન્માન વધશે. તેમ છતાં તમે નોંધી રાખજો કે લોભી વૃત્તિ ધરાવનાર વ્યક્તિઓ તમારા લાભોને ઘટાડી શકે છે. આર્થિક દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે. લાભ ઓછો થવાથી સંચિત મૂડી ખર્ચવી પડશે, છતાં સંતોષ રહેશે. આજે નવું કામ શરૂ કરશો નહીં, નહીંતર નુકસાન થઈ શકે છે. કૌટુંબિક પરિસ્થિતિ અનુસાર અનુકૂળ રહેશે. આજે સંબંધોમાં આત્મીયતાનો અભાવ રહેશે. દર્શક મિત્રો, હવે રાશિ આવે છે તુલા. આજના દિવસે સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. ઠંડા પ્રવાહીનું સેવન ટાળવું. ગળામાં કે છાતીને લગતી ફરિયાદો રહેશે. શારીરિક રીતે કામ કરવામાં અસમર્થતા રહેશે. માનસિક બેચેની પણ રહેશે. આજે મર્યાદા કરતાં વધુ જે કામો કરશો તેમાં તમે અધવચ્ચે પીછેહઠ કરશો, છતાં કોઈના સંયોગથી આર્થિક લાભ ચોક્કસ થશે. કાર્યક્ષેત્રમાં કોઈકની સાથે નિરર્થક વાદ વિવાદ કરશો નહીં,
નોકરી કરતા લોકોએ વધુ સાવચેત રહેવું, ક્ષણે ક્ષણે સ્ત્રીઓનું મન બદલાવાથી મોટાભાગના કામ અધૂરા રહી શકે છે, વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે નહીં. હવે રાશિ આવે છે વૃશ્ચિક. દર્શક મિત્રો, આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. તમારે ખૂબ જ પ્રતિષ્ઠિત સામાજિક લોકો સાથે મુલાકાત કરવી પડશે. તમારું વર્તન કોઈકને પસંદ આવશે નહીં, તેથી વ્યવહારિક રીતે આજે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો તમે ભવિષ્યમાં ફળદાયી થતા ભવિષ્યના ફાયદાથી વંચિત રહેશો. ઘર અને બહારના સહકારી વાતાવરણને કારણે દિનચર્યા વ્યવસ્થિત રહેશે, પરંતુ આજે મહિલાઓ પોતાની આદતોના કારણે મુશ્કેલીમાં મુકાશે. વેપારી વર્ગને અચાનક ધનલાભના સોદા થશે. અન્ય નોકરિયાત લોકોને પણ આજે વધુ લાભ મળી શકે છે. આના માટે ધીરજ અને મહેનત કરવી પડશે. સાંજનો સમય કંટાળાજનક પણ વધુ આનંદદાયક રહેશે. હવે રાશિ આવે છે ધનુ. દર્શક મિત્રો, આજના દિવસે તમે દિવસભર દ્વિધામાં રહેશો. પ્રતિકૂળતાના કારણે તમારું માનસિક સંતુલન બનશે, સ્વાસ્થ્યને પણ અણધાર્યા બનાવો બનશે. બિલકુલ બેદરકારી રાખશો નહીં, નહીતર પરિણામ ગંભીર આવી શકે છે. વેપારીઓ અને નોકરીદાર લોકો કામથી કંટાળો અનુભવશે. કોઈ પણ કામ બાબતે દબાણ કરવાનો પ્રયાસ કરશો નહીં, નહીતર નુકસાન થશે. પ્રેમ સંબંધોમાં લાગણી ની આજે લાંબો સમય ટકશે નહીં, લોકો સ્વાર્થ પૂર્તિ કરવા માટે સંબંધ રાખશે. દર્શક મિત્રો, આર્થિક રીતે પણ દિવસનું નુકસાનકારક રહેશે. સાંજના દિવસે ભૂલથી પણ રોકાણ કરશો નહીં, તેમજ કોઈ નવું કામ પણ કરશો નહીં. ઘર પરિવારમાં અશાંત વાતાવરણમાં રહેવાની સંભાવના છે. હવે રાશિ આવે છે મકર. દર્શક મિત્રો, આજનો દિવસ તમારા માટે સુખ અને સૌભાગ્યમાં વધારો કરશે. આજે તમારી બુદ્ધિ અને કુનેહથી તમે દરેક જગ્યાએ વખાણને પાત્ર બનશો. તે અન્ય લોકો માટે પણ માર્ગદર્શક બનશે. સ્પર્ધકોની પરવા કરશો નહીં. તેમ છતાં થોડાક સમય માટે ધારેલું લક્ષ્ય તમે ભટકી શકો છો. સ્વભાવગત વૃત્તિઓ તમને આંતરિક રીતે શાંત રાખશે, પરંતુ અન્ય લોકોને તેનાથી મુશ્કેલી થઈ શકે છે. દર્શક મિત્રો, આજે લોકો તમારી વાતને આંખો બંધ કરીને સ્વીકારશે, પરંતુ ધ્યાનમાં રાખજો કે આજે મોજ મસ્તીને શોખની વૃત્તિના કારણે કોઈકને અનૈતિક કૃત્યો કરવા દબાણ કરશો નહીં, નહીં તો માન સન્માનનું નુકસાન થઈ શકે છે. અહંકારી વર્તનના કારણે મહિલાઓને માન સન્માન ગુમાવવાનો પણ સામનો કરવો પડી શકે તેમ છે. રાશિ આવે છે કુંભ. દર્શક મિત્રો, આજનો દિવસ પ્રતિકૂળ સંજોગો લાવશે. વેપારીઓ કે નોકરીવાળા લોકો બુદ્ધિથી કામ પાર પાડી શકશે, પરંતુ આજે કોઈ કામથી આશાસ્પદ લાભ થશે નહીં. બેદરકારી પણ સ્વભાવમાં વધુ રહેશે, જેના કારણે તમારી સાથે અન્ય લોકોને પણ ભોગવવું પડશે. જેમ 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 સમય નજીક આવતો જશે, તેમ તેમ સરકારી કામની સફળતા હાથમાંથી નીકળતી જશે. આર્થિક લાભ મેળવવા મહેનતની સાથે સાથે વાણીમાં પણ મીઠાશ રાખવો જરૂરી છે. જ્યાં મિત્રો, જેને લઈને ધનલાભ સંતોષજનક થશે. પારિવારિક વાતાવરણમાં અચાનક સ્વાર્થની લાગણી અંગત સંબંધોમાં ખટાશ લાવશે. તેમ છતાં તમારે વર્તન ખાતર અણગમતા કાર્યો પણ કરવા પડશે. દર્શક મિત્રો, હવે રાશિ આવે છે મીન. છેલ્લા કેટલાક દિવસો કરતા આજનો દિવસ સારો રહેશે. ધાર્મિક કાર્યોમાં જોડાવાનો લાભ તમને ચોક્કસ મળશે. સ્વાસ્થ્ય નરમ રહેશે, જેને લઈને તમે માનસિક રીતે શાંત રહેશો. આજે કેટલાક લોકો તમને કોઈ પ્રતિબંધિત કાર્ય માટે દબાણ કરવાનો પ્રયાસ કરશે, તેનાથી દૂર રહેજો. અને મધ્યાહ્ન પછી આર્થિક લાભ થવાની સંભાવના છે, જે પૂર્ણ થયા પછી જ સાંજ થશે. પરંતુ આજે વ્યવહારના આધારે નવા લાભ
સંબંધો વિકસિત થશે, ભવિષ્યમાં તે પ્રગતિના માર્ગ મદદરૂપ થશે. આજે ખર્ચની વૃત્તિ આર્થિક પરવાનગી આપશે નહીં. વૃદ્ધ મહિલા આજે દરેક કામમાં વધુ દેખાડો કરશે. આજે સંતાન સંબંધિત સારા સમાચાર મળવાથી મનમાં સુખ અને આનંદ પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે હવે જોઈએ ટીપ્સ ઓફ ધ ડે. જી હા મિત્રો, અગર તમે રોજ સૂર્ય ઉદય પહેલા સૂર્યનારાયણને તાંબાનો લોટો ભરીને જલ ચઢાવી અર્ઘ્ય અર્પણ કરો છો અને તુલસીજીને રોજ સવારે તમે જલ ચઢાવી એની 5 કે 3 પ્રદક્ષિણા કરો છો, પીપલદેવની રોજ પૂજા કરી જલ અર્પણ કરવાથી આ પ્રમાણે જો તમે રોજ આ રીતે કરતા હોય તો દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થાય છે અને તૃપ્ત થઈને જાતકને આશીર્વાદ આપે છે, જેનાથી આરોગ્ય ધન સંબંધિત કંઈ પણ કાર્ય અટકતું નથી અને અનન્ય લાભ થાય છે. ધન્યવાદ દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્તા.